આજે આપણે એકદમ ઓછા તેલમાં ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર ટેસ્ટી એવો ગરમ નાસ્તો બનાવવાની રેસીપી જોવાના છીએ તો આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સૂજીના રોલ જે એકદમ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી ઓછા સમયમાં બની જાય છે અને નાના તેલ મોટા દરેકને પસંદ આવે છે કોઈ મહેમાન આવે ત્યારે પણ તમે આ ટેસ્ટી અને સિમ્પલ એવી ડિશ બનાવીને સર્વ કરી શકો છો તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં મિક્સર જારમાં સૂજી લેવાનો છે અડધો કપ સૂજી લીધું છે હવે આ સૂજીને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લેવાનો છે આ રીતે સૂજીને ગ્રાઇન્ડ કરી લેવાથી આપણે જે રોલ બનાવીશું તેનું એકદમ સરસ સોફ્ટ એવું ટેક્સચર આવશે તો આ રીતે તેનો પાવડર તૈયાર કરી લેવાનો છે હવે તૈયાર કરેલા સૂજીના પાવડરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેવાનો છે તેમાં અડધો કપ દહીં ઉમેરવાનું છે દહીં તમારે ખાટું હોય તેવું લેવાનું છે એનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે હવે દહીં અને સૂજીના પાવડરને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરીશું બંને વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે હવે તેમાં અડધો કપ પાણી ઉમેરી દેવાનું છે અને ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે અહીં અમે અડધો કપ સૂજી અડધો કપ દહીં અને અડધો કપ પાણી લીધું છે આ બેટરને આપણે ઢોકળાની જે કન્સિસ્ટન્સી હોય તેનાથી પતલી રાખવાની છે તો બધી વસ્તુ હવે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે ઢાંકી દઈ અને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે ત્યાં સુધી જે ડિશમાં તમારે આને સ્ટીમ કરવાનું છે તેને તેલથી ગ્રીસ કરીને સાઈડ પર રાખી દેવાની છે અને સ્ટીમર પણ આપણે મૂકી દઈશું અને હવે દસ મિનિટ થઈ ગઈ છે અને બેટર પણ આપણું સારી રીતે રેસ્ટ થઈને તૈયાર છે તો કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો બેટરની આ રીતનું પતલું આવવું જોઈએ હવે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દેવાનું છે મીઠું ઉમેરી અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બેટર આપણું બિલકુલ તૈયાર છે હવે જે ડીશને આપણે તેલથી ગ્રીસ કરીને રાખી હતી તેમાં બેટરને લેવાનું છે અહીંયા આપણે પતલું લેયર કરવાનું છે તો એ રીતે બેટર લેવાનું અહીંયા મારો જે નાના સ્કૂપ છે તે બે સ્કૂપ ભરીને મેં બેટર લીધું છે અને બેટરને આ રીતે ડિશમાં સ્પ્રેડ કરી દેવાનું આ રીતે બધી બાજુ એક સરખી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને હવે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું આ સાઈડ સ્ટીમર પણ આપણું બિલકુલ રેડી છે તો જે ડીશમાં આપણે બેટર રાખ્યું છે તેને મૂકી દેવાનું છે ઢાંકી દઈ અને મીડિયમ ગેસ ઉપર બે મિનિટ માટે તેને સ્ટીમ કરી લેવાનું છે સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે બીજી ડીશ પણ બેટર લઈ અને રેડી કરી દઈશું કેમકે માત્ર બે મિનિટમાં સ્ટીમ થઈ જવાની છે પહેલી ડીશ તો ત્યાં સુધી આપણે આ રીતે બીજી ડીશને રેડી રાખવાની છે તો બે મિનિટ થઈ ગઈ છે અને પહેલી ડીશ જે આપણે મૂકી હતી એ સ્ટીમ થઈ ગઈ છે તેને બહાર કાઢી લેવાની છે અને બીજી ડીશ જે આપણે તૈયાર કરીને રાખી હતી તેને મૂકી દેવાની છે હવે પહેલી ડીશ જે આપણે સ્ટીમ થઈને રેડી છે તેમાં આ રીતે કટ લગાવી દેવાના છે ખાંડવીમાં જે રીતે આપણે કટ લગાવતા હોઈએ તેવી રીતે કટ લગાવવાના છે અને થોડી મિનિટ માટે તેને ઠંડુ થવા દેવાનું છે ત્યાર પછી આપણે તેમાંથી રોલ બનાવીશું આ રીતે કટ લગાવી દીધા પછી સાઈડમાંથી પણ આપણે આ રીતે તેને અલગ કરી દેવાનું છે હવે આ રીતે એક સાઈડથી પકડી અને ધીમે ધીમે તેમાંથી રોલ બનાવતું જવાનું છે થોડી તમે ઠંડુ થવા દેશો એટલે એકદમ આસાનીથી આ રીતે રોલ બનીને તૈયાર થશે આ રીતે ટોટલ ત્રણ ડીશ બનીને તૈયાર થશે અને તેમાંથી આ રીતે રોલ બનાવીને તૈયાર કરી લેવાના છે હવે આ રોલ માટે આપણે એકદમ સિમ્પલ એવો વઘાર બનાવીને તૈયાર કરવાનો છે તો તેના માટે એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું બહુ ઓછા તેલમાં આપણે આ વઘાર કરવાનો છે ગરમ થઈ ગયું એટલે તેમાં રાઈ જીરું લીલા મરચાં અને મીઠા લીમડાનો મેં વઘાર કરી લીધો છે અને બધી વસ્તુને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લીધી છે હવે જે આપણે રોલ બનાવીને તૈયાર કર્યા હતા તેમાં ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેવાનું છે અને વઘાર જે બનાવીને તૈયાર કર્યો છે તેને આ રીતે મૂકતો જવાનો છે તમે જોયું કે એકદમ સરળ રીતે ટેસ્ટી એવા સૂજી રોલ બનીને તૈયાર થાય છે આપણે જોયું કે એકદમ બેઝિક મસાલાનો ઉપયોગ કર્યો છે તેમ છતાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ પ્રેસ કરી દેવું તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર